જય મુરલીધર, જય દ્વારકાધીશ. નવા વ્લોગમાં આપનું સ્વાગત છે. આજે મિત્રો સવારના વાગી ગયા છે 7:15 અને વારવાનું થાય છે અત્યારે પાણી. તો જાઉં ભૂંધરી, ગુજરાતી ભાષામાં કહીએ તો પારાઢક થઈ ગઈ, ન કરે આપણે આમ કહીએ તો 6-7 ઇંચની, એટલે 1/2 ફૂટ જેવડી થઈ ગઈ છે. અને આપણે આજે પાણી વારવાનો વારો આવી ગયો. હા, તો અત્યારે પાણી ચાલુ છે અને તેતરનો અવાજ તો સંભળાતો હોય. તો ચાલો મિત્રો, આજે આપણે જેમ બને એમ વહેલું પહી જાય. તો બીજું તો આમ કંઈ કામ છે ને, કુંદરી સિવાય, કુંદરીને પાવા સિવાય. તો અત્યારે ચાલુ જ કર્યું છે ને, અમે હજી 3-4 કેરા પીધા છે. તો આપણે ધીરે ધીરે ચાલુ કરી દીધું. બાકી તમને બતાવું હમણાં કેવી રીતનું પાણી હાલે છે. ધોરીએ ઉરિયાનો છંટકાવ થાય છે ભેગો. જો મિત્રો, એ સામું ટીસી દેખાતું, હા, ત્યાંથી આપણે પાણી હેલું આવે. અહીંથી આ ધોરીએ ને ધોરીએ હજી આમ તો 1-2-3-4 જ ક્યારે પીધા અને ધીરે ધીરે ચાલુ કર્યું. બાકી પાણી બહુ લેતું નથી, કેમકે ઠાર જાકર આવે એટલે આમ તો ભેજવારું છે જ પડું. અને આ બાજુ કાકા પાણી વારે છે. સામે ગોવિંદભાઈ ના ડબલ માળ ના મકાન દેખાય. આ બાજુ મહાદેવ નું મંદિર, આશાપુરા માતાજી નું મંદિર, જીઓ ટાવર, બધું સામે સામું દેખાય. ઝૂમ કરીએ એટલે ફાટી જાય છે, તો એ વાંધો ના આવે, સારું દેખાય. અને સામે રામાપીના મંદિર પાસે જે પવન ચકા, એ પણ દેખાતા હોય. તો હાલો આપણે મિત્રો પાણી વારી ધીરે ધીરે. આમાં છે ઉગ્રિયા મિત્રો. તો સૂર્યનારાયણ પણ ઉગી ગયા છે અને સૂર્યનો પણ તમને નજારો બતાવું છું. મારો ફોટો જાખો આવે છે. મિત્રો, તો આપણે આ ઉરિયા નાખવાની સિસ્ટમ છે. વાટકો ભરાઈ ગયો છે. આવી રીતનું ડાયરેક્ટ નાક જ નાખી દેવા. ધીરે ધીરે ઓગળતું જાય. ક્યારે વહી ગયો. હેલો, જય શ્રી કૃષ્ણ. ડાયરાને બધા મજામાં જ હો. આજે અમારે આ પાણી વારીને આવી ગયા. હીરાવે છે ને માધવી ગઈ છે પાણી વારવા. અમારે દિવાળી નિવેદ થયા નથી એટલે આજ બધા ચારે ભાઈઓને નિવેદ કરવાના છે. દિવાળી નિવેદ થયા નતા એટલે આજ બધા નિવેદ કરવાના છે એટલે આજે આખો દી બધું હાલવાનું છે. ધ્યાની અહીંયા બધા હાલો. તો હજી તમારે પાછું જવું હોય ને પાણી વારવા. પાણી વારવા
જો મારી બેન પાણી વાળે છે. આ કુંતરી ઉગી ગઈ પણ છે. ગુલાબ ને થેને લુગડા ને બધું એક ટાઈપ એમ ના કરાય, એ તૂટી જાય ગુલાબ પછી. જામ ફરીથી બેન બ્રશ કરીને આવ્યા. એ તો હતા હે વરિયો હરમાં આવ્યો ને. ફરીથી આજ તો નિવેદ કરવાનું છે, ગામમાં જવાનું હે ને બધે. ત્યાં નથી જવાનું, એ થાકી જાય. હાલી હાલી જય શ્રી કૃષ્ણ. તો આજે અમારે જવાનું છે ગામમાં નિવેદ કરવા. તો તૈયાર થઈ ગયા અને જશું કે નિવેદ કરવા. અહીંયા હિમાંશી બેન સવારના પોરમાં ઓથરી ખાવા માંડ્યા. હાલો ખાવે હવે. પ્રગતિ બેને મારા ભેરા આવવાના હે. મિત્રો ધજા ચડાવી હોય તો અમારા ઉમેદભાઈ ને ગમે ત્યારે કોન્ટેક્ટ કરજો. અહી દુકાને જ હોય. અને માટી ફોરો હે ને ગાથામલે ચડવું તો અઘરું હે. ફિટિંગ અમે કર્યો, હવે અહીંયા પાછું પુગા એમ નથી. હવે નાખી આવી ને મોડું થઈ ગયું નિવેદ દેવાનું. કઈ ને એ રેડી જતી હોય ઘુમરા ઘુમરા પૂરો. ચાલો મિત્રો, આજે વિમલભાઈ ને મકાઈ પાછી આવે છે તો એ બાજુ જઈ અને વિડીયો શૂટિંગ ઉતારી. અને આજે નિવેદ હતા તો પાણી યાર જ નિવેદ થઈ જાય, બાકી થોડા ઘણા ગામમાં પણ નિવેદ કરવા જવા પડે. ચાલો મિત્રો, તો આજે કિશનભાઈ વાવેતર પાછું કરે છે. આ ભાઈ એમ કે છે કે વિડીયો ઉતાર્યો ને એટલે કે બરાબર ઉગી નહી, પણ યાર આ બધા આંખો વેચીને તું પાછો ઉનવારી આમ કઈ નામ ના લે તો હું તેથી મકાઈ નાખો ના હેઠે થી આમ કરે. હવે અમે વિડીયો બનાવી રહી પછી ભગાભાઈ અમારે છે ને પેલા બસ ઉકલતું જ નથી, પેલા બસ દેખાડે ને નીકળી જાય રેડું નથી. હા ગધા મજૂરી. હા ભાઈ છે ને થોડાક આ મકાઈ વાવી હતી હરહુડા છે, પારવી થઈ ગઈ તો પાછી આમાં ટગવા કી પાછા સાહ નાખા. હવે આ ભાઈ આપણે ને દેશી ભાષામાં ગધા મજૂરી કહેવાય. મિત્ર ખેડૂને જો આવી દશા હોય આ
પારવું ઈકું ને તો એ ખેડૂત કોઈ ક્યાંયથી હારતો નથી, પાછી મહેનત કરી ને પાછું આવે છે, બાકી પડું પડ્યું રહેવું ના જોઈએ કા. અને આમ તો છે ને ખેલુભાઈ ને ગુંથરી હારી વી ગઈ છે બરાબર, એટલે આ ભાઈ છે ને અને અમારા મિત્ર રાહુલભાઈ સોનેડાના સ્પેશિયલ ડ્રાઈવર, અને આ અમારે આમ તો બોસ, આ બોસ છે, બોસ ને છે ને ઉકલે આવતો નતો હજી તો નજીક આવ્યો, ઉકલે તો ક્લિયરિટી સારી આવે ને પાસેથી લે તો ઉકલે ને તો ખાપા કાઢી નાખે, ના ઉકલે તો બાપુ હુતા હોય. બોમ્બે થી ખેતી કરવા આવ્યા માસ્ટર ડિગ્રી લીધેલી છે એની ખેતી બાબત થી, એની અવારે છે ને ખેત તલાવડી કરી અને જે એમાં મેટર આવી મેટર ખેતર માં નાખી અને ઉત્પાદન લીધું, એટલે બાજુવાળા બધા છે ને નવી ટેકનોલોજી આવેલો થોડા થોડા ખાલા બુરવાના હોય છે, આ તો વધારે ખાલા પડી ગયા એટલે પગેથી બુરવા પડે છે, અને આની અંદર કોઈ સાધન આવે એવું નથી. કોઈને કઈ આઈડિયો હોય તો મેસેજમાં લખજો કે આ કેવી રીતનું બુરાય, કેમ કે આમાં તગો ચા માથે હાલે છે. તો જય શ્રી કૃષ્ણ બધાને, જય દ્વારકા દીસ. તો જેઠીમાં જોવા રે હાલ લો એના બાહે જરા જાત ના આવી. જય દાદા વાસા બાપુદા, જય મા પીઠળ, જય મા ખોડિયા રાંદલ, જય મા બોગલ, જય સોખંડા દાદા બાપુદા દાદા, જય મા ગાય માતાજી સોખંડા દાદા. તમારે કોણ કોણ ભાઈ જોવા લાગી? આ જો બધે દાદા ના ને ખેતલ દાદા ના, હવે ખેતલ દાદા ને બારા કરવા ચલો ભેગું છે, ગાય માતાજી ના આવ્યું ખબર આવ્યા. ગાય માતાજી તો ધોઈ ખબર આવ્યા હું. તો પાબે માં જોવા રહે હાલો, તો ત્યાં જોવા જઈ અને ખેતલિયા દાદા નું જોવા રે હાલો. તો આપણે ત્યાંથી આવે ને તો બાર એક થઈ જાય, હવે આ ખેતલિયા દાદા હે ને પોલે ત્યાંથી ને પછી આપણે દહીંયાથી જોવા લઈ અને બાઈને ગામમાં મિલી બધે ની કુટુંબ પરિવાર બધે ની રક્ષણ કરજો, જગતમાં કોઈને પણ દુઃખી ના કરજો, બધે ની રક્ષણ કરજો કરજો ખેતલિયા દાદા. તો અત્યારે હું પાબીમાં પાસેથી અને જેઠીમાં પાસેથી